ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો અમદાવાદ રેલવે સ્ટેશન પર હાલ 3 ફીટ લાઇટના વિસ્તરણની કામગીરી ચાલી રહી છે, જેના થકી હવે 24 કોચની ટ્રેન અમદાવાદથી ચલાવવાની શક્ય બનશે. આ કામગીરી પૂર્ણ થશે ત્યારે રાજધાની ટ્રેનને પ્લેટફોર્મ નંબર 1 પરથી ચલાવી શકાશે, જેના કારણે મોટી રાહત મળશે મુસાફરોને. અમદાવાદ રેલવે સ્ટેશન પર હાલ 3 ફીટ લાઇનના વિસ્તરણની કામગીરી ચાલી રહી છે, જેના થકી હવે 24 કોચની ટ્રેન અમદાવાદથી ચલાવવી શક્ય બનશે. આ કામગીરી પૂર્ણ થઈ તે રાજસ્થાની ટ્રેનને પ્લેટફોર્મ નંબર 1 પરથી ચલાવી શકાશે, જેના કારણે મુસાફરોને મોટી રાહત મળશે. આંગે રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજધાની ટ્રેન હાલ જે પ્લેટફોર્મ નંબર 10 પર ચલાવાઈ રહી છે, તેને પ્લેટફોર્મ નંબર 1 પરથી ચાલવવાની મુસાફરોની માંગણી હતી, જે હવે આગામી વર્ષે પૂર્ણ થઈ શકે તેવી શક્યતા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર 24 કોચની ટ્રેનો દોડાવવી ટેકનિકલ શક્ય ન હતું. હવે સમયની માંગને જોતા 24 કોચની ટ્રેન દોડાવી શકાય તે માટેનું માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારની બાજુમાં 4 ફીટ લાઇનો આવેલી છે, જેમાં અત્યાર સુધીમાં 17 કોચની ટ્રેનની જ મરામત કામગીરી કરી શકાતી હતી. તેમાંથી 1 ફીટ લાઇનને વિસ્તારી તેમજ તેમાં 21 કોચની મરામત કરી શકે થાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. હવે બાકીના 4 ફીટ લાઇનના વિસ્તરણની કામગીરી ચાલી રહી છે, જે 21 કોચની ટ્રેન ઊભી કરી શકશે. તે માટેની કામગીરી આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. આ 4 ફીટ લાઇનોમાં 24 કોચની ટ્રેન ઊભી થઈ શકશે તે માટેની કામગીરી પણ કરાશે, જે આગામી માર્ચ માસ સુધી પૂરી થશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. બાબરા તાલુકામાં ખેડૂતોની વિવિધ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તાલુકા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, તેમજ મફત વીજળી, પાક વીમાની ચૂકવણી તેમજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં ખેડૂતોની વિવિધ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને બાબરા તાલુકા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે હાલ મફત વીજળી, પાક વીમાની ચૂકવણી તેમજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવેલ છે. તો બીજી બાજુ હાલ બાબરા તાલુકામાં ઓછો વરસાદ પડતા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતી મદદ કરે તેવી માંગ કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. ત્યારે બાબરા તાલુકાના કિસાન સંઘ પ્રમુખની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાબરા તાલુકા કિસાન સંઘ દ્વારા બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવીને માંગ કરવામાં આવી હતી કે તાલુકામાં ચોમાસું નબળું રહેતા જગતનો તાત ખૂબ મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મફત વીજળી, પાક વીમાની ચૂકવણી, સૌને યોજનામાં ડેમ, તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સહિત અન્ય માંગ સાથે તાલુકાના કિસાન સંઘ દ્વારા બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મળવાન, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. જામનગરમાં છેલ્લા 36 વર્ષથી આશાપુરા ગરબી મંડળી દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળાઓ દ્વારા વિવિધ પ્રકારના રાસો રજૂ કરવામાં આવે છે અને જેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે. સમગ્ર ગુજરાતભરમાં ગુજરાતીઓ દ્વારા નવરાત્રી મહોત્સવ અનેક પ્રકારે માતાજીની આરાધના કરવાના ભાગરૂપે માં અંબે આદિશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે. અને તેમાં ખાસ વાત કરીએ જામનગર શહેરની, કે જ્યાં એક પ્રાચીન ગરબા રણજીત નગર ખાતે હાથી કોલોની શેરી નંબર 2 છેલ્લા 36 વર્ષથી આશાપુરા ગરબી મંડળીના દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે 81 જેટલી બાળાઓ માતાજીના ગરબે તેમજ રાસ રમી આરાધના કરે છે. આ ગરબી મંડળીના વાળાઓ દ્વારા જુદા જુદા પ્રકારના અનેક રાસોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા છે, જેવા કે તલવાર રાસ, નંદભયો, મહાકાળી તાંડવ, મોરબની થનગાટ કરે સહિતના અનેક રાસો કરવામાં આવ્યા છે અને એને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ ગરબી મંડળીનું સંચાલન નિલેશ હરિયા, પિયુષ હરિયા, કે વસરિયા અને સંજય દોશી, હરીશભાઈ શકુલ તેમજ જયેશભાઈ ગઢુકા દ્વારા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. દર્શકો મન ભરીને ગરબીના રસોની મોજ માણી હતી. રાણેશ ગઢવી સાથે, NS ગુજરાત ન્યૂઝ, જામનગર. ચીને ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી છે, ત્યારે રિપોર્ટ અનુસાર આ મહિનાની શરૂઆતમાં ચીનની પીપલ્સ આર્મીએ લાઇફ ઓફ એજ્યુકેટર કંટ્રોલ પાર કરીને અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કર્યો છે, ત્યારે ભારતીય જવાનોની આપત્તિ બાદ તેમણે પાછા જવું પડ્યું. એકવાર ફરીથી ચીને ભારતીય સીમા ઘૂસણખોરી કરી છે. રિપોર્ટ અનુસાર આ મહિનાની શરૂઆતમાં ચીનની પીપલ્સ આર્મીએ લાઇફ ઓફ એક્સિયોસ કંટ્રોલ પાર કરીને અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરી લીધી હતી.
ભારતીય જવાનને આપત્તિ બાદ તેમને પાછા ફરવું પડ્યું. ચીનની સેના અરુણાચલ પ્રદેશની દિબાંગ ઘાટીમાં ઘૂસીને આવી હતી અને ડોકલ લામ વિવાદ બાદ ચીનની સેના ઘણી વાર LS પાર કરીને ભારતમાં ઘૂસણખોરી કરતી જોવા મળી ચૂકી છે. રિપોર્ટ અનુસાર ભારતીય સીમમાં ચીની ઘૂસણખોરીનો આ 10 દિવસ પહેલાનો મામલો છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં પીપલ્સ લિબરેશન આર્મીએ ઘૂસણખોરી કરી હતી. ભારતીય સીમમાં ચીની જવાનોએ જોઈને સેનાએ તેમની સાથે વાત કરીને કહ્યું કે તમે ભારતીય સીમમાં પ્રવેશ કરી ચૂક્યા છો. પ્રોટોકોલ હેઠળ બંને દેશોની સેનાઓએ આ મામલે ત્યાં જ ખતમ કરી દીધો અને ચીનની સેનાને પાછા ફરવું પડ્યું હતું. આ પહેલી વાર નથી જ્યારે સીમ પાર કરીને ચીની સેના ઘૂસણખોરી જોવા મળી છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચીનની સેનાએ ઉત્તરાખંડમાં 3 વાર ઘૂસણખોરી કરી હતી. આ દરમિયાન ચીની સેના ઉત્તરાખંડમાં લગભગ 4 કિમી સુધી ઘૂસણખોરી કરવામાં સફળ થઈ હતી. વળી પૂર્વ લખાદના દામચોકમાં પણ ચીની સેનાએ 300-400 મીટર સુધી ઘૂસણખોરી તંબુ બનાવી દીધા હતા. ત્યારબાદ જ્યારે ભારતીય સેનાના આકરા વિરોધ બાદ ચીની સેનાને પાછું જવું પડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલ સમય થયો છે બ્રેક નો, તો લઈ એક બ્રેક. નમસ્કાર મિત્રો, કિંજલ દવેના આપ સર્વેની જય અંબે જય માતાજી. સમયને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાં સોનાના ફળ જેવો હોય છે, એ તો આપ સર્વેને ખબર છે. હા, હવે નવરાત્રી ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે આપણામાંથી ઘણા બધા લોકો તો 2 મહિના આગળ જ નવરાત્રીના ગરબા ક્લાસીસમાં જઈને આપણા મનગમતા કલાકાર સાથે અને મનગમતા સ્થળે જઈને ગરબા ગાવા માટે ખૂબ થનગની રહ્યા હોય છે. ત્યારે આ નવરાત્રીમાં હું તમારી સાથે 1-2 દિવસ નહીં પરંતુ પૂરા 9 દિવસ આવી રહી છું. જીત ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ આયોજિત મોજ 2018, જેનું સ્થળ છે સ્પ્રિન્ટ રિક્રિએશન, હેબતપુર ગામ, SP રિંગ રોડ, સદભાવ સર્કલ પાસે, અમદાવાદ. શું તો તમે પણ આવશો ને તમારા દોસ્તો જોડે મારી સાથે ગરબા રમવા માટે? તો જય અંબે, જય માતાજી. આવો અમારી સાથે નવની નવરાત્રી માણવા, 9 દિવસ 9 સેલિબ્રિટીઝ સાથે. તમે પણ ગરબાની મોજ માણવા થઈ જાઓ તૈયાર. લઈને આવી રહ્યું છે રાસ ગરબાની રમઝટ પૂર્વ વિસ્તારમાં. રાસલીલા વાઇબ્રન્ટ નવરાત્રી 2018, શ્રીરાજ પારી પ્લોટ, નવા નરોડા, નિકોલ. ઓર્ગેનાઇઝ બાય દિલીપ શર્મા. સંપર્ક કરો 98-86-56-15-62. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય
ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો પાલિતાણાના જણકાર ગ્રુપ દ્વારા ત્રીજા વર્ષે માતાજીની નવલી નવરાત્રીમાં માં માતાની આરાધના કરવામાં આવી હતી. ત્યારે આ આરાધના ગરબાને કરવામાં આવી હતી. ત્યારે પાલિતાણાના વાસીઓના આ નવલી નવરાત્રીમાં માતાજીના રંગે રંગાઈને ઉત્સાહપૂર્વક ગરબે ઝૂમ્યા હતા. ભારે આસ્થા ઉલ્લાસના અનેરા સંગમ સમાન નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ગરબે ઘૂમવા માટે આવેલા ખેલૈયાઓ ઘણા લાંબા સમયથી નવરાત્રિના પર્વની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે નવલી નવરાત્રિના નોરતાનું પાલિતાણાના હેલીપેડના મેદાનમાં જાણકાર ગ્રુપ દ્વારા જેના આયોજક પ્રવીણભાઈ રાઠોડ તેમજ દાયાભાઈ ચોસલા અને તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિતાણાના ખેલૈયાઓ મન મૂકીને માની આરાધના સાથે ઝૂમી ઉઠ્યા હતા અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ રાસ ગરબા રમીને નવરાત્રી ઉજવી હતી. મારું નામ વાજા ગૌરાંગ છે. હેલો એવરીવન, હું આ જનકાર ગ્રુપની અંદર રમી રહ્યો છું. જનકાર પાર્ટી પ્લોટ છે, બરાબર, પાલિતાણાનું પાર્ટી પ્લોટ છે અને પાલિતાણા લેવલની અંદર બહુ સારું એવું આયોજન કરવામાં આવેલ છે, જેની અમને બધાને પણ, ખેલૈયાઓને પણ મજા આવે છે અને અમારા ગ્રુપ લોકોને પણ મજા આવે છે. અને જે ડાયાભાઈ ચોસલા દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે એ ખૂબ જ સારી એવું અને ત્રીજા વર્ષની અંદર આયોજન કરવામાં આવ્યું છે. અને અમારું એન્જલ ગ્રુપ ખૂબ જ સારી રીતે અને ખૂબ જ સ્ટેપમાં, બરાબર, જે ટ્રેડિશનલ પહેરીને રમે છે તેનો મને ખૂબ આનંદ છે. થેન્ક યુ સો મચ. એટલા માટે જનકાર ગ્રુપ તો બેસ્ટ જ છે. ઈસ્ટ ઓર વેસ્ટ, જનકાર ગ્રુપ ઇઝ અ બેસ્ટ. જનકાર ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવ આજે છેલ્લા 15 વર્ષથી જનકાર ગ્રુપ પાલિતાણાનું એકમાત્ર ગ્રુપ અહીંયા સરસ મજાનું આયોજન કરી રહ્યું છે. આખા પાલિતાણાની જનતા માનભેર અને મન મૂકીને રાસ રમી રહી છે. એવું કહેવાય છે કે ધ લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, 10 દિવસ માટેનો નૃત્ય મહોત્સવ એટલે નવરાત્રી. માતાજીની શક્તિ અને ભક્તિનું પર્વ એટલે નવરાત્રી. આજે પાલિતાણાના આંગણે જનકાર ગ્રુપ આયોજિત, ડાયાભાઈ ચોસલા આયોજિત આ સરસ મજાની નવરાત્રીમાં બધા ખેલૈયાઓનું સ્વાગત છે અને મન મૂકીને અમે આજે રાસ રમવાના છીએ. થેન્ક યુ વેરી મચ, જનકાર ગ્રુપ ઓફ પાલિતાણા. હેલો એવરીવન, હું મૈત્રી ભડિયાદરા. છેલ્લા 3 વર્ષથી જનકાર ગ્રુપમાં આયોજન થઈ રહ્યું છે અને એમાં હું સતત 3 વર્ષથી રમી રહી છું. હું ફાઇનલી પાલિતાણાના એન્જલ ગ્રુપમાંથી બિલોંગ કરું છું અને આ વર્ષે સતત 3જા વર્ષે સારામાં સારું આયોજન થાય છે. એવરી યર અમને ખૂબ જ મજા આવે છે. એની પ્લિન્થ અને એનું સાઉન્ડ સિસ્ટમ પણ બહુ જ સારું હોય છે. એવરી યર અમે લોકો રમીએ છીએ પણ આ વખતે કંઈક અલગ જ માહોલ છે. આ 5મા દિવસે ટ્રેડિશનલ કોસ્ચ્યુમ પહેરીને લોકો એવી રીતે રમે છે જાણે કોઈ મેગા સિટીમાં રમતા હોય. અમારા ગ્રુપ એટલે કે એન્જલ ગ્રુપ પાલિતાણાનું સારામાં સારું ટ્રેડિશનલ અને સ્ટેપ અને ટ્રેડિશનલ કોસ્ચ્યુમ ધરાવતું ગ્રુપ છે. અહીંના પાલિતાણામાં કોઈ પણ ગ્રુપમાં આટલા બધા ટ્રેડિશનલ રમીને નહીં રમતા હોય પ્લેયર્સ, પણ અમારા એન્જલ ગ્રુપમાં અહીંયા વિશેષતા છે કે એક પણ પ્લેયર ટ્રેડિશનલ વગર નથી રમતો. અમારા કોચ એવા નરેશભાઈ સતત 3 વર્ષથી અમને ખૂબ જ સારી રીતે રમાડી રહ્યા છે અને એવરી યર વધારે ને વધારે સંખ્યા આ ગ્રુપમાં જોડાય અને જનકાર ગ્રુપનું નામ પાલિતાણા લેવલે ઊંચું કરે એવી આશા રાખું છું. થેન્ક યુ સો મચ. વિશાલ સાંગઠિયા, NS ગુજરાત ન્યૂઝ, પાલિતાણા. લાઠી તાલુકામાં કિસાન સંઘ દ્વારા લાઠી તાલુકાના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં 30થી વધુ માંગણી કરવામાં આવી હતી. આ માંગને સાથે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ જોડાયા હતા. 30થી વધુ માંગ સાથે લાઠી તાલુકાને ત્વરિત અછતગ્રસ્ત જાહેર કરવા, ખેડૂતોને ક્રોપ ક્રિટિંગ સર્વેમાં સાથે રાખવા, રાજસ્થાન સરકાર જેમ વીજ ફ્રી માફ દર માસે ખેડૂતોને 5000 પેન્શન આપવું, પાક રક્ષણ માટે જરૂરી સવલતો, પાણી અને ઘાસચારોની ત્વરિત વ્યવસ્થા કરવી, તેમજ ટ્રેક્ટર પરનો ટેક્સ નાબૂદ કરવો અને 1.25 લાખ ખેડૂતો પર થયેલી વીજ ચોરીનો લોડ વધારવાના કેસ રદ કરવા, તેમજ વીજ ચેકિંગમાં બદલાવ કરવા, માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ કરવામાં, તેમજ વિવિધ ખેતી ઓજારો પર ટેક્સ પદ્ધતિ નાબૂદ કરવી, નહેર મારફતે પાણી પહોંચાડવું, તાર ફેન્સિંગ માટે સહાય સરળ પદ્ધતિ આપવી અને 0% ખેતી વિષયક ધિરાણ આપવા સહિતના 30થી વધુ માંગ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતોએ ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અમે આવેદનપત્ર પાઠવીને સરકારમાં વહેલી તકે આ માંગણીઓને નિકાલ કરવા માટે માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, લાઠી. વડિયા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વડિયાની સમસ્ત ગરબી મંડળીની નાની મોટી બાળાઓએ મહાપ્રસાદનું આયોજન કરી સમસ્ત ગણાત્ર પરિવાર દ્વારા યોજાયું હતું. વ
વડિયા શહેરમાં આજે લોહાણા સમાજની વાડી ખાતે સમસ્ત વડિયાની ગરબી મંડળીની નાની નાની બાળાઓ મોટી બાળાઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણાત્રા પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં રસોઈયામાં માં અન્નપૂર્ણાની કૃપા છે તેવું માનવામાં આવે છે અને તેમના હાથથી રસોઈનો સ્વાદ ક્યાંય ન મળે તેવું લોકો જણાવી રહ્યા છે. તેમના વડિયા સમસ્ત ગરબી મંડળીની નાની મોટી આશરે તો 700 થી 800 જેટલી બાળાઓએ મહાપ્રસાદનો લહાવો લીધો હતો. આજ રીતે વડિયાની સમસ્ત ગરબીની નાની મોટી બાળાએ મહાપ્રસાદનું આયોજન રાત્રિના સોરઠિયા વાડી ખાતે પણ આજ રીતે કરવામાં આવ્યું હતું, જેમાં દાતાશ્રીઓ દ્વારા 700 જેટલી બાળાઓને ભોજન પીરસી ધન્યતાનો લાભ લીધો હતો. પરેશ પરમાર, NS ગુજરાત ન્યૂઝ, વડિયા. પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ અટકવાનું નામ જ નથી લેતી, ત્યારે પેટ્રોલ ડીઝલની વધતી જતી કિંમત માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પરંતુ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી માટે પણ એક પડકારરૂપ સાબિત થઈ છે. ત્યારે પેટ્રોલની વધતી જતી કિંમતથી પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીના ગત સદીના અંતમાં ચર્ચાસ્પદ બનેલી, જ્યારે વાયુ ટુકે બગ જેવી ટેકનિકલ ચેલેન્જનો પણ સામનો કરી રહી છે. પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ અટકાવવાનું નામ જ નથી લેતા, ત્યારે પેટ્રોલ ડીઝલની વધતી જતી કિંમત માત્ર સામાન્ય નાગરિકો માટે નહીં પરંતુ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી માટે પણ પડકારરૂપ પુરાવર થયું છે. પેટ્રોલની વધતી જતી કિંમતથી પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીયલ ગત સદીના અંતમાં ચર્ચાસ્પદ બનેલ વાયુ ટુકે બગ જેવી ટેકનિકલ ચેલેન્જનો સામનો કરી રહી છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 100 રૂપિયા પહોંચે તે પહેલાં જ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી આ પડકારનો સામનો કરીને તેનો નિવેડો લાવવો પડશે. જો પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી નિષ્ફળ જશે તો પેટ્રોલ પંપના ડિસ્પેન્ડિંગ યુનિટને જે પેટ્રોલના ભાવ અને જથ્થો બતાવે છે તે કામ કરતા બંધ થઈ જશે. આનો અર્થ એ થયો કે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 વટાવશે તો પેટ્રોલ પંપ કામ કરતા બંધ થઈ જશે. અહેવાલો અનુસાર અત્યારે પેટ્રોલ પંપ પર જે ડિસ્પેન્ડિંગ યુનિટ લાગેલા છે તેમાં રૂપિયામાં 2 આંકડા અને પૈસામાં પણ 2 આંકડાના સેટ કરવામાં આવ્યા છે. આથી વર્તમાન ડિસ્પેન્ડિંગ યુનિટ મહત્તમ 99.99 દર્શાવી શકશે. જો પેટ્રોલની કિંમત 100 રૂપિયા થઈ જશે તો ડિસ્પેન્ડિંગ યુનિટમાં 0.0 જ દેખાશે. ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના ચેરમેન એમ પ્રભાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે કોઈએ વિચાર્યું ન હતું કે પેટ્રોલના ભાવ પ્રતિ રૂપિયા 100 થઈ જશે. ડિસ્પેન્ડિંગ યુનિટના 2 આંકડામાં જ તૈયાર કરવામાં આવ્યું હતું. હવે સિસ્ટમને અપગ્રેડ કરતા વાર લાગશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.